કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે, જેમનું નામ છે મિત્રો બેઝિક પદાવલી અને નિત્યસમ. તેમનું આપણે સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 4 પહોંચ્યા છીએ. આ પ્રશ્ન નંબર 4 આપણે જોવાના છીએ. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્ર પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો આપણે સરસ રીતના ક્વેશ્ચન નંબર 4 સમજીએ. આ મિત્રો ક્વેશ્ચન નંબર 4 એક વસ્તુ નવું આવશે, તો નવી વસ્તુ આપણે સમજશું. શું છે કરવાની છે? ખાલી બાદબાકી જ, પરંતુ નિશાનીમાં ફેર કરતા આપણે શીખવાનો છે, બદલતા શીખવાની છે. કેવી રીતના તે હમણાં જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 4 એમાં પહેલો છે એ રકમ આપી, આ રકમ છે, એમાંથી આ રકમ બાદ કરવાની છે. તો એની નીચે એ વાળું, એ બીની નીચે એ બી વાળું, બીની નીચે બી વાળું, અને એમને નીચે એમને, એવી રીતના આપણે બેઠે બેઠું પહેલાં તો લખી નાખશું. ઓકે, સૌ પ્રથમ આપણે આ વસ્તુ અહીંયા લખી લઈ. ચાલો, શું છે? તો કે 12A. શું છે? તો કે 12A માઇનસ 9AB પ્લસ 5B માઇનસ 3. આ દાખલામાં આ ચેપ્ટરોની અંદર જેટલો છૂટો લખશો ને એટલા દાખલા ગણવાની મજા આવશે. તો છૂટું લખતું જાવું જેથી કરીને ભૂલ ના પડે. એની નીચે આપણે બેઠે બેઠી આ વસ્તુ, આ એ વાળું છે તો એની નીચે અહીંયા એ વાળું, આ એ બી વાળું છે એની નીચે એ બી વાળું, બી વાળું છે એની નીચે બી વાળું, અને એમને એમ છે નીચે એમને, એવી રીતના બેઠે બેઠું લખી લઈ. 4A માઇનસ 7AB પ્લસ 3B પ્લસ 12. ઓકે, હવે ખાસ વસ્તુ જોજો તમે, કરવાની છે બાદબાકી. જ્યારે બાદબાકી કરવાની હોય તો રકમને ઉપર નીચે પહેલાં લખી લેવાની, પછી આ જે નીચેની રકમ હોય તેની નિશાનીઓ બદલાવાની. શું કરવાનું? તેની નિશાનીઓ બદલાવાની. કેમ નિશાની? અહીંયા કાંઈ નિશાની નથી તો પ્લસ છે, તેમને માઇનસ કરી દેવાનું. અહીંયા માઇનસ છે તો પ્લસ કરી દેવાનું, અહીંયા પ્લસ છે તો માઇનસ, અને અહીંયા પ્લસ છે તો માઇનસ. એવી રીતના નિશાનીની અદલા બદલી કરી દેવાની. તો અહીંયા કાંઈ નથી તો પ્લસ છે, આગળ તો એનો માઇનસ મૂકી દઉં, અહીંયા પ્લસ છે એટલે, અહીંયા માઇનસ છે તો એનું પ્લસ, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ. આ જે નિશાની છે એ નિશાની તરીકે આપણે વર્તન કરીશું. એટલે કે દાખલા તરીકે 3 બાદ કરીશું, માઇનસ કરીશું, એવી રીતના આપણે વર્તવાનું રહેશે. ઓકે, આગળ વધીએ. હવે શું કરશું? છેલ્લેથી જેમ આપણે સરવાળા બાદબાકી કરતા હોય તેમ કરવાનું. તો કે ઓછા 3 - 12, તો આ ઓછે ઓછે, આ નિશાની નવી નિશાની જોવાની, ઓછે ઓછે વધતા, એટલે 12 + 3 કરો એટલે 15 થાય. મોટો 12 છે, નિશાની માઇનસ છે એટલે માઇનસ 15 આવશે. તો કે હા, તો ચાલો લખી નાખું માઇનસ 15. વધતે ઓછે ઓછા, 5 - 3 જાય તો 2, તો સૌ પ્રથમ શું લખશું? 2B. શું લખશું? 2B. મોટું કોણ છે? 5B. એ નિશાની પ્લસ છે તો નિશાની મૂકશું પ્લસ, સરવાળાની નિશાની, વધતાની નિશાની. ઓકે, હવે જોજો, જોયો, વધતે ઓછે ઓછા, 9 - 7 જાય તો 2, 7, 8, 9 કેટલા વધે? 2. મોટું 9 છે એ નિશાની માઇનસ છે એટલે માઇનસ 2AB. આગળ જોઈ લઈ, અહીંયા વધતે ઓછે ઓછા, 12 - 4 કરવાના છે. 12 - 4 જશે તો 8, કારણ કે 8, 9, 10, 11, 12, 12 - 4 જશે તો 8. તો એના આધારે આપણે લખશું 8A. મોટું કોણ છે? મોટો 12, એની નિશાની પ્લસ છે એટલે અહીંયા ધન જ રાખવાનું. તો આનો જવાબ આ આપણે આવી ગયો. ખાસ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની કે આ નિશાની આપણે બદલી છે. ઓકે, અને આ પ્લસ એટલે કે આગળ કાંઈ નિશાની નથી, એનો એ પ્લસ છે. ડન. તો કે ડન. આગળ વધીએ નવા દાખલા તરફ. ચાલો, આપણી સમક્ષ આવી ચૂક્યું છે ક્વેશ્ચન નંબર 2. બીમાં શું છે તે જોઈ લઈ. તો આમાં પણ 2 રકમ આપેલી છે, આમાંથી આ બાદ કરવાનું છે. સૌ પ્રથમ આ લખશું, પછી આ લખશું, પછી આ બીજું છે એની નિશાનીઓ બદલાવશું. તો લખી નાખીએ 5xy - 2yz - 2zx + 10xyz. હવે જોજો,
આ એક્સ વાયની નીચે એક્સ વાયવાળું, વાય ઝેડની નીચે વાય ઝેડવાળું, ઝેડ એક્સની નીચે ઝેડ એક્સવાળું લખવાનું છે. અને આ એક્સ વાય ઝેડવાળું આમાં આપેલું નથી તો તેની જગ્યાએ ઝીરો લખી નાખશું, કંઈ આપેલું નથી એટલે ત્યાં નીચે ઝીરો લખી નાખશું. તો થ્રી એક્સ વાય જુઓ વધતા પાંચ વાય ઝેડ માઇનસ સેવન ઝેડ એક્સ, આ વસ્તુ બેઠે બેઠી અહીંયા લખી દીધી. ધ્યાન શું રાખ્યું, એક્સ વાયની નીચે એક્સ વાય, વાય ઝેડની નીચે વાય ઝેડ અને ઝેડ એક્સની નીચે ઝેડ એક્સ, પરંતુ એક્સ વાય ઝેડવાળી વસ્તુ આમાં છે નહીં. તો એના માટે શું લખશું, પ્લસ કરીને ઝીરો લખી નાખ્યો. હવાનું સ્ટેપ શું છે, હાજી શું, નિશાની બદલાવાની. પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. ઓકે, આગળ વધીએ. વધતે ઓછે ઓછા, દસ એક્સ વાય ઝેડમાંથી ઝીરો જાય તો કેટલા વધે, દસ એક્સ વાય જ વધે. કેટલા વધે, દસ એક્સ વાય ઝેડ જ વધશે. ઓકે, પ્લસ શું કામ, તો કે ઝીરો કરતાં આ આ મોટું છે એટલે આની નિશાની અહીંયા લાગશે. હવે વધ ઓછે વધતે ઓછા, સાતમાંથી બે જાય તો પાંચ. કેટલા, સાતમાંથી બે જાય તો પાંચ, મોટો કોણ છે સાત, એની નિશાની પ્લસ છે એટલે પ્લસ પાંચ ઝેડ એક્સ આવશે. શું આવશે, તો કે પ્લસ પાંચ ઝેડ એક્સ. ઓકે, આગળ વધીએ. શું છે, ઓછે ઓછે વધતા પાંચ વધતા બે સાત, સાત વાય ઝેડ, મોટું કોણ છે પાંચ અને નિશાની માઇનસ છે એટલે માઇનસ, માઇનસ સાત વાય ઝેડ. આગળ વધીએ, આ વધતા આ ઓછા, વધતે ઓછે ઓછા, પાંચમાંથી ત્રણ જશે તો બે, મોટો પાંચ છે નિશાની પ્લસ છે કાંઈ નથી તો પ્લસ, પ્લસ ટુ એક્સ વાય. ઓકે, અહીંયા આ દાખલો સરસ મજાનો પૂરો થઈ જાય. ખાસ ધ્યાન રાખવાનું એ નિશાની બદલાવતા. હજી એક દાખલો છે, આપણા સી દાખલો જોઈ લઈ. આમાં મોટી રકમ આપેલી છે, આવડામાંથી અવડું મોટું આ બાદ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે આ છે તે લખી લેશું. ચાલો, અઢાર માઇનસ થ્રી પી માઇનસ ઇલેવન ક્યુ પ્લસ ફાઇવ પી ક્યુ માઇનસ ટુ પી ક્યુ સ્ક્વેર પ્લસ ફાઇવ પી સ્ક્વેર ક્યુ. આમાંથી હા બાદ કરી લેવાનું, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ફોર પી સ્ક્વેર ક્યુ લખેલું છે તો આમાં પી સ્ક્વેર ક્યુની નીચે જ તે વસ્તુ આવી જોઈએ. તો આ ફોર પી સ્ક્વેર ક્યુ અહીંયા ક્યાં આવશે, તો કે અહીંયા જ આવશે પ્લસ ફોર પી સ્ક્વેર ક્યુ. તમે કહેશો અહીં પ્લસ શું કામ લખ્યું, તો કંઈ આગળ કાંઈ નિશાની નથી એટલે શું હોય, પ્લસની નિશાની હોય. એમના પછી જોવો જોઈએ શું છે, તો કે માઇનસ થ્રી પી ક્યુ, તો પી ક્યુની નીચે જ લખવાનું, આગળની નિશાની સાથે લઈ લેવાની માઇનસ થ્રી પી ક્યુ. ઓકે, એમના પછી શું છે, પાંચ પી ક્યુ સ્ક્વેર, તો પી ક્યુ સ્ક્વેરની નીચે લખવાનું, એ પ્લસ છે તો એ પ્લસની નિશાની લ્યો, પ્લસ પાંચ પી ક્યુ સ્ક્વેર. એમના પછી માઇનસ આઠ પી, પીની નીચે તો અહીંયા આવશે માઇનસ આઠ પી. એમના પછી પ્લસ સાત ક્યુ, તો આ ક્યુ વાળું છે ત્યાં આવશે પ્લસ સેવન ક્યુ. ઓકે, માઇનસ ટેન, તો અઢારની આગળ ત્યાં આવશે માઇનસ ટેન. ડન, તો કે ડન. શું કરશું, પ્રેમથી નિશાનીઓ બદલાવતા જશું આપણે. પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ. ચાલો, હવે આપણને આવડે છે સરવાળા બાદ બાકી કરતા, તો કે હા આવડે છે. વધતે ઓછે ઓછા, પાંચમાંથી ચાર જાય તો એક, મોટો પાંચ છે અને નિશાની પ્લસ છે એટલે પ્લસ નિશાની રહેશે. પ્લસ એક ન લખો તો એ ચાલે, ખાલી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર લખવું, પી સ્ક્વેર ક્યુ લખવું તો પણ ચાલે. ઓકે, ઓછે ઓછે વધતા, ઓછે ઓછે વધતા શું થશે, બે વધતા પાંચ, બે વધતા પાંચ, તો કે કેટલા થશે, સાત, સાત પી ક્યુ સ્ક્વેર, મોટું કોણ છે પાંચ અને નિશાની માઇનસ છે તો અહીંયા માઇનસ નિશાની મેં મૂકી. ઓકે, આગળ વધીએ. હજી શું છે, તો કે વધતે વધતે વધતા પાંચ વધતા ત્રણ, પાંચ છ સાત આઠ, મોટો પાંચ છે નિશાની પ્લસ છે એટલે પ્લસ આઠ પી ક્યુ. એમના પછી જોવો જોઈએ, ઓછે ઓછે વધતા અગિયાર વધતા સાત કરશો તો કેટલા થશે, અઢાર, મોટો અગિયાર છે એની નિશાની માઇનસ છે
એટલે માઇનસ 18 ક્યુ. ઓકે, એના પછી ઓછે વધતે ઓછા 3, ઓછે વધતે ઓછા 8 માંથી 3 જશે તો 5, 6 7 8, એટલે કેટલા થશે 5, મોટો કોણ છે 8, એની નિશાની પ્લસ છે એટલે પ્લસ, કેટલા આવશે 5 પી પ્લસ, વધતે વધતે વધતા 18, વધતા 10 થશે 28, 28. ઓકે, આની સાથે સાથે સરસ મજાનો આ દાખલો પૂરો થાય છે અને સાથે સાથે પ્રશ્ન નંબર 4 પણ પૂરો થાય છે. આશા રાખું છું તમને વ્યવસ્થિત રીતના સમજાઈ ગયો હશે. મજા આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશું એક સરસ મજાના નવા વિડીયો સાથે. ફરી પધારજો, બાય, જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ.